बोलो सदगुरु देव की जय टोक बंद था नहीं कहीं જ્યારે આપણા મોટા પુણ્યનો ઉદય થાય ત્યારે દેહને પણ દુર્લભ એવો મનુષ્યનો આપણને દેહ મળે મનુષ્ય દેહ મુક્તિનું સાધન છે મુક્તિ હસ્તગત કરવાને માટે સોરાશી લાખ યોનીના કોઈ પણ દેહ કામયામ નીવડતા નથી ભલે આપણે હાથીને ગણપતિ રૂપે પૂજીએ શેરીએ નીકળો હોય તોય જરા નમસ્કાર કરી અને બટકુ રોટલો મુખમાં આપીએ ગણપતિનું રૂપ કહેવાય પણ આથીથી ઈશ્વર ભજન ન થાય થાય ગાય માતા છે ભગવાન કૃષ્ણ જેવા એ જેની સેવા કરી ઘણા બધા એમાં ગુણ છે ને અમૃત જેવું દૂધ આપને આપી ને આપણું આરોગ્ય સારું રહે એવો એનો ગુણ છે ગાય માતાથી મુક્તિનું સાધન હસ્તગત કરી શકાય નહીં નાગદેવતાનું આપણે પૂજન કરીએ છીએ નાગદેવતા મુક્તિનું સાધન મેળવી શકે નહીં એનાથી ઈશ્વર વજન થાય નહીં પીપળાને પૂજીએ છે તુલસી માતાને પૂજીએ છીએ બધા પૂજ્ય છે કંઈ ખોટું નહીં પણ એ કોઈ મુક્તિનું સાધન હસ્તગત કરી શકે નહીં ત્યારે કુદરત મહારાજે મનુષ્યને તો અહીંયા મોક્ષનું ટીલું કરીને મોકલ્યો છે મોક્ષનું પીલું કરીને મોકલું છે તારો હક મુક્તિ મેળવવાનો છે અને વધારે જો મારા ભજનમાં પ્રવીણ રહે તો મને વશ કરવાનો તારો અધિકાર છે મનુષ્ય ભક્તિ કરીને ઈશ્વરને પણ વશ કરી શકે ને એવા સંતોના જીવનના દાખલા છે ને આપણે કહીએ ફલાણો ભાઈ ફલાણાને લબે હાજર ભક્તોને ભગવાન લબે હાજર નરસિંહ ને મામેરું ભરવું છે આલો પિતાજી નું શ્રાદ્ધ સરાવવું છે આલો દીકરાની જાન જોડવી છે આલો એટલે કેમ ભાઈ મજામાં આ રાજા એ હઠ કરી આવીને મારી ડોકમાં હાર નાખી જાઓ તો ભગવાનને એમ થયું કે આના નાના મોટા કામ તો ઘણા કર્યા હવે છેલ્લે છેલ્લે એક હારનું કામ છે એટલે નહીં નાખી દઉં જૂનાગઢમાંથી લીધો હોય કે ક્યાંકથી મોગરાનો હાર લીધો નરસિંહ મહેતાએ એ ગાયું કે એમ નહીં હવે આ બધા જોવા ભેળા થયા અને ત્રણ લોકનો નાથ મારા ગળામાં હાર નાખવા આવે એની ગલગોટાનો નાખે એ કંઈ ઠીક લાગે પણ ફૂલ ને હીરલાનો હારલો ગોવિંદા ગૂંથી લઈ આવો ફૂલ ને માલિક હોય હીરા એવો નાખ તો મારી એ આબરું તારી આબરો લભે હાજર નહીં નાખ્યો ન નાખ્યો નાખ્યો ને તો મનુષ્ય દે મુક્તિ હસ્તગત કરવાનો ઉત્તમમાં ઉત્તમ સાધન છે પણ આ સાધનનો ઉપયોગ કરતા ન આવડે તો આ સાધનને આપણે કૂડાખાનું બનાવી નાખ્યું કચરા પેટી કચરા પેટી જેમ કોઈ મોટા માણસને આપણા ઉપર મહેરબાની થઈ ગઈ કે આ લ્યો આ એક પ્લેન તમારે ફરવા માટે અને આપણા ઘરના દરવાજાની મોર ઊભું રાખી દે પણ હવે આપણે પાયલોટ ન હોય તો એ પ્લેન આપણે કામનું શું શું કામનું રસ્તા આડે હોય તો વળી જ્યાં બંધા એવા હોય અહીંયા નાડાબાડા બાંધીને બળદ જોડીને આગું કરીએ તો એ આપણો રસ્તો ખુલ્લો થાય ને પછી પ્લેન પડ્યું હોય તેમાં કચરો નાખે કારણ કે પાયલોટ નથી બન્યા એમ જો પાયલોટ બન્યા હોય તો પ્લેનમાં બેસીને ક્યાં ને ક્યાં સુધી મુસાફરી કરી આવે દેહમાંથી વિધેહ ગતિ પ્રાપ્ત થાય એવું મનુષ્ય દેહ પાયલોટ મળ્યું છે છે પ્લેન મળ્યું માર્ગદર્શક કોઈ ગુરુ ન મળે સદગુરુ ની શાન ન મળે તો આને આપણે કસરા પેટી બનાવી નાખી અજ્ઞાની ફલ કહા સોપાવે મેરી તેરી મેં જન્મ ગુમાવે

મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહ મોક્ષ માટે જ મળેલો એવો વેદનો શાસ્ત્રોનો પુરાણોનો આદેશ છે કે મનુષ્ય દેહ કુદરતે તમને મુક્તિના લાભ માટે આપ્યો છે બાકી પેટ ભરવાને માટે પુરુષાર્થ તો દરેકને કરવો પડે પુરુષાર્થ કરવો જોઈએ પણ ડબરી ભરવાને માટે કાળા કામ કરીને કર્મ બાંધવાના ન હોય ન હોય ખાવાય માણન કેટલુંક જોઈએ છે આ તો મનનો જંજાળ મોટો છે એને લઈને એક શેરલોટના કારણે કંઈક જીવ કર્મ બાંધીને બેસી જાય છે ખબર નથી તો મહાપુરુષો સંતો કે જો ઈસે મુક્તિ કોમન છે તો આપ સ્વરૂપ પીછાન લ્યો એ બાપ જો તું મુક્તિની ઈચ્છા રાખતો હો તો તારા સ્વરૂપનો વિચાર કરી તારું સ્વરૂપ એટલે આત્મા આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ આપણા ભારત દેશની અંદર મોટા શિયાર આચાર્યો થયા રામાનુજાચાર્ય માધવાચાર્ય શંકરાચાર્ય વલ્લભાચાર્ય શ્યાર આચાર્યોની પરંપરામાં અત્યારે હજારો સંપ્રદાયો પરવર્તે છે પણ ગમે એટલા સંપ્રદાયો પરવર્તતા હોય પણ આત્મા છે એ પરમાત્મા છે આમાં બધાને ભેળું થવું જ પડે કોઈથી ના ન કહેવાય આત્મા છે એ પરમાત્મા છે આ વાત્મા કોઈથી ન કહેવાય કારણ કે વેદનું ગાન છે શાસ્ત્રનું ગાન છે શાસ્ત્રો કે છે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે પૂજ્યત દેહ દેવાલય છે જીવ કેવળ શિવ છે અજ્ઞાન નિર્માલ્યનો ત્યાગ કરીને સોહમ ભાવે એની પૂજા કરે એમ શાસ્ત્રકારો કે છે વેદ જે બ્રાહ્મણો ભગવાન શિવજીના મંદિરમાં જઈને રોજ વેદોક્ત સ્તુતિ બોલે છે આત્માત્વમ ત્વમ ગિરિજા મતી સહસરા પ્રાણાહાસ ગ્રહમ પૂજા તે વિષયોગ ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ રોજ બ્રાહ્મણો ભગવાન શિવના મંદિરમાં જઈને આ વેદોક્ત સ્તુતિ બોલે છે શું કહે છે આત્માત્વમ મારો આત્મા એ શિવ તમે છો ગિરિજા મતિ મારી મતિ એ ગિરિજા પાર્વતીજી તમે છો પ્રાણાહા મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે પ્રાણાહા શરીરમ ગ્રહમ મારું શરીર છે આપને રહેવાનું મંદિર છે પૂજા તે વિષયો ભોગ રચના હું ખાવું છું પીઉં છું એ આપને પૂજા ચડી રહીશ એટલે સંતોએ કીધું કોકના મોઢામાં નાખો એ ખાવા વાળો ભગવાન જ છે તુલસી સંસાર મેં કર લેના દો કાચ દેને કે ટુકડા ભલા ઓર લેને કો હરિનામ લેવાય તો રામ નામ લેજો દેવાય તો ટુકડો દેજો હીરા જેવી વાત મેદાનમાં પડી છે તમારાથી લેવાય તો લઈ લેજો કબીર કે કમાલ કો દોબાતા શિખલે કર સાહેબ કી ઓર ભૂખે કો અન્ન દે આ વેદ મતે વાત છે આ વાત વેદ મતે છે પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ મારી આઠ કલાકની ઊંઘે મારી આઠ કલાકની સમાધિ પણ કોને એનું સમરણ કરતો હોય એને નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ હું જ્યાં આલુ સાલું ત્યાં આપને જ પ્રદિક્ષણા થઈ છે કારણ કે ક્યાં તમે નથી તમે ક્યાં નથી જગમે જગા ન કોઈ જ્યાં ઈશ્વર ન હોય બ્રહ્માનંદ સુન સોઈ વાક્ય હે મેરા કઈ જગ્યા એવી છે જ્યાં આપનું અસ્તિત્વ ન હોય સંસાર પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો હું બોલું એ આપના સ્તોત્રો છે સંભળાય આપનો જ અવાજ છે કારણ કે શબ્દ અવાજ ઈશ્વર સિવાય જગતમાં કોઈ કરી શકે નહીં એટલા ચેકલાય છીંચી કરે કાગડાઈ ક્રાકરા કરે ઘોડાય અણહણે ગાયું ભેંસું ભાંભરે મોર ટોંકા કરે કોયલ કરે બકરા બે બે કરે ક્યાંય અવાજ નીકળે છે શબ્દવાજ એક મનુષ્યના ઘટમાં નીકળે છે મનુષ્યના ઘટમાં એક અવાજ નીકળે એટલે ઈશ્વર મનુષ્ય દેહમાં સોળ કળાએ સંપૂર્ણ બેઠો છે સોળ કળાએ સંપૂર્ણ મનુષ્ય ઘટમાં બેઠો જ્યાં શબ્દ અવાજ થાય છે આ તો આપણે પહેલેથી બોલે આવીને સાંભળે આવી એટલે નવાઈ નથી લાગતી વિચારો ને શબ્દ ઘડાય છે કેમ કેમ બોલાય છે કેવી રીતે શબ્દનું ઘડતર થઈ જાય છે તમારે કોઈ દે આગોતરા વિચાર કરવા પીડ્યા કે આ ભાઈને વાત કરવા માટે હું હું બોલજ્યું જ્યારે જેવી જરૂર પડે એવી તરત જ શબ્દ પ્રવાહ શરૂ થાય ને એક અડધો સેકન્ડમાં એનો વાર લાગે એટલી વારમાં શબ્દ ઘડાઈ જાય ને મુજીબ દ્વારા બોલાઈ જાય આનો કોઈ દે આપણે વિચાર કર્યો આ શબ્દ પ્રવાહ આવે છે ક્યાંથી એનો કોઈ દે વિચાર કર્યો સંતોએ એનાય અનુભવ કર્યા સંતોએ એનાય અનુભવ કર્યા શબ્દમાંથી શબ્દ છૂટે શબ્દ કે ઢગ ઢેરિયા જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે મૂળ શબ્દ બતાવે સોય સદગુરુ મેરિયા શબ્દમાંથી શબ્દનું ઘડતર થાય જે આપણા પ્રાણની અંદર એક બ્રહ્મ શબ્દનો ધ્વનિ ઉઠે છે એ શબ્દમાંથી આ શબ્દ છૂટે છે શબ્દમાંથી શબ્દ ઘડાય છે પરાપસનથી મધ્યમાં અને વેખરી શ્યાર ગઈને ગળાય આ શબ્દ પ્રવાહ બારો આવે છે એક ધારી ધારા ચાલ્યા કરે છે શબ્દમાંથી શબ્દનું ઘડતર થાય છે જે શબ્દમાંથી શબ્દ ઘડાય છે એ પરિબ્રમનું રૂપ છે એ રૂપ છે નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું એવો એક શબ્દ બોલે તારા ઘટ ગગનમાં જો એક બ્રહ્મ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે

તો આપ સ્વરૂપ પીછાણ લઈઓ દેહ તારું રૂપ નથી દેહ તારે રહેવાનું ઘર છે દેહ તારે રહેવાનું ઘર છે જેમ તમે મકાનમાં રહ્યો મકાનના તમે માલિક છો મકાન તમે નથી બરાબર ને એમ આ દેહની અંદર તમે રહ્યો છો દેહ તમે નથી ઘર પોતાનું પોતે ઘર નહીં સિદ્ધાંત એમ સમજાવે વખાણ પોતાના પોતે વખાણ નહીં લાભુ ગુરુ ગમ

કે સોહમ જાશે દાસ તને સદગુરુ મળે તો આપ સ્વરૂપ ઓળખાશે હું કોણ છું એ જો તું જાણે તો જન્મ અને મરણ તો ત્યારે મટશે મુક્તિની ઈચ્છા રાખતો હો તો આપ સ્વરૂપ પીછાણ લિયો તું તારા સ્વરૂપને જાણી આપ જાગ્યા વિના સપનના છે આ સિદ્ધાંત પ્રગટ કર્યો પોતે જાગ્યા વિના પોતાનું સ્વપ્ન મટતું નથી હું દેવ સૌ આ મારી જાત છે આ મારું વર્ણ છે આ મારા સગા છે આ મારા વાલા છે આ મારા હેતુ છે આ મારા મિત્રો છે આ મારી સ્થાવર મિલકત છે આ બધું તને સપનું છે સપન છે આ કેવું સપનું છે જાય કે ખબર પડે કે આ સપનું જેમ ખોટું છે એમ આય ખોટું છે આય ખોટું છે જળ જાંજવાના કોઈ ન રાછો જૂઠો જગત પસારો ભાણ કહે ભગવંતને વજયે જેનો ત્રણ લોકમાં પીડ્યો છે પસારો એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો છે ભવનો આરો જાંજવાનું જળ દેખાય છે પણ ખરેખર ખોટું છે એમ આ બધુંય તમને દેખાય છે પણ ખોટું છે ખોટું છે સાચું નથી સપન છે સપન છે રાજા જનકને સપનું આવ્યું ને સપનામાં ભિખારી થઈ ગયો ભીખ માગે છે હાથમાં ખપ્પરને કોઈ દેતું નથી તિરસ્કાર થાય છે એક બાઈને દયા આવીને ટાંટી ખીચડી આપી પણ લેવા પાત્ર નહોતું ઉકરડા ઉપર એક ઠીકરાનું ઠીબડું પીડ્યું હતું એ લીધું ગામા દે એમાં ખીચડી લઈને ખાવા બેઠો સવારનો પોર ગાયો ને મહેસુનું ધણ છૂટ્યું આની પાસે આવીને જ બે ગાયો એ માથા લીધા એકદમ ભાગવા જાય છે ત્યાં તો નીંદર ઉડી ગઈ સૈનિકો નેકી પોકારવા માંડ્યા ખમા 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 દાતા મહારાજને જનકને એમ થયું ભિખારી ઈ હું કે રાજા ઈ હું આમાં હું કોણ આનો તો એને મોટો પ્રશ્ન થયો સપના તો ગણાયને આવતા હોય પણ પ્રશ્ન કોઈ નથી થતા

કે પણ તમે કંઈક છોકવાઈટ કરો તો જવાબ આપીએ કે નહીં હું આ ચૂકોલું એમાં ન ખબર પડે કે તો આ જેલ તૈયાર છે પૂરાઈ જાઓ આવા કેટલાયને પૂરતી થ કેટલાયને પૂરતી દીધા એમાં અષ્ટાવક્રના બાપનો પણ વારો આવી ગયો એ નહીં પૂરતી થા હવે અષ્ટાવક્રના અંગમાં આઠ વાંક આમ 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 હાલે તે એક પગલું ભરાય રસ્તામાં નીકળ્યો અને કોઈક બાય પાણી ભરીને આવે આડો પીડ્યો એટલે બાઈએ મેણું માર્યું કે આ નબાપો ઘી રહી નથી રહેતો આડો પડે છે એટલે એને થયું કે મારે બાપ નહીં હોય એટલે જૈન માને પૂછ્યું કે મારે બાપ નથી કે બેટા બાપ વિના તારો જન્મ ક્યાંથી કે પણ હું ભાળતો નથી કે રાજાજનકનો કંઈ પ્રશ્ન છે એનો જવાબ ન દે અને જેલમાં પૂરી દે છે એમ તારા બાપને જેલમાં પૂરી દીધા છે કે મા મને ભાતું કરી ને જવાબ દઈ આવું કરે દીકરા મોટા મોટા વિદ્વાનો આચાર્યો ગુરુજનો સાધુજનો કોઈ એનો જવાબ દઈ શક્યા નથી ને તું વળી એનો જવાબ આપી દઈશ કે નહીં આપી શકું તો મારા બાપની આઈ રે જેલમાં રોટલા ખાઈ એને અથવારો કરાવે કંઈક તમને તો કાંઈ હું કામનો નથી પણ મારે જવાબ દેવા જ આવું છું કે તો જા ભાઈ માએ ભાતું કરી દીધું ભાતું લઈ ને જવાબ દેવાને માટે ઉપડ્યા જનકની નવાઈમાં જાય છે દરવાજે ગયા અને દરવાણીને કીધું કે ભાઈ મારે મહારાજા જનકને મળવું છે ને નહીં કહ્યું કે એક બ્રાહ્મણ આવ્યા છે અને તમારા પ્રશ્નનો જવાબ દેવા માગે છે દરવાણીને વિચાર આવ્યો ગોહો આના અંગમાંય કાંઈ ઠેકાણું નથી અને આ હું જવાબ દે આ હું દે એટલે કાંઈ બહુ ડેકોરેશન હોય ઈદ દુકાનમાં સારો માલ હોય એવું નથી એવું નથી ઘણી વખત તો રેકડી સારું મળી જાય ને તમે શોરૂમમાં છેતરાઈ જાઓ આ શોરૂમ હું બહુ ન જોઉં આ શોરૂમ દુનિયામાં જા જા છે પછી તમારો થેનો નો તમાર કરી લેવાનું મન નહીં પૂછતા આ શોરૂમ જા જા છે વસ્તુને પારખતા આવડવું જોઈએ વસ્તુને પારખતા આવડવું જોઈએ આના અંગમાં આઠ વાઘ છે આ શું જવાબ દે ત્યારે જઈને માણસે દરવાણીએ રાજા જનકને કીધું કે એક બ્રાહ્મણ આપના પ્રશ્નનો જવાબ દેવા આવે છે આવવા દઉં કે ગાંડા બ્રાહ્મણને રોકાય કે પણ તમે જોહો તો તમને ખબર પડશે કે આપ જવાબ દઈ હક છે કે નહીં દે જે હોય આવવા દે અષ્ટાવક્ર આવડુંક રૂપ અંગમાં આઠ વાઘ આમ 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 થાય એક પગલું ભરે જનકની આમ સભા ભરાઈને બેઠી હતી રાજા જનક સિંહાસન ઉપર બેઠા હતા આનું દેખાવ જોઈને આખી સભા હસી પડી સભા તો હસી એની રાજા જનક હિશો અસ્થિ સભાની ઉપર અષ્ટાવક્ર સીધું બાણ છોડ્યું ઓહો હું તો એવું માનતો તો કે રાજા જનક ની સભા એટલે દેવ સભા પણ આય આવ્યો તો ખબર પડી કે દેવ સભા નથી આ તો સાંભળિયા ની સભા છે ચામડું જોવે એ ચામડિયા કહેવાય હે લગભગ આપણી બધી આંખ્યું જોવે છે પરમાત્માને જોવાની આંખ તો ગુરુ પાસે લેવી પડે બાબુ સદગુરુના ચરણેથી એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડે જેને દિવ્ય દ્રષ્ટિ કહેવાય અનુભવ દ્રષ્ટિ કહેવાય જેને ગુરુગમ દ્રષ્ટિ કહેવાય એ દ્રષ્ટિ જ ઈશ્વરને જોવાને માટેની અધિકારી છે થોડ દેહના કોડા છે ને તો પંચભૂત બાળે ઈશ્વરને ન જોઈ શકે જોઈ શકે ઘાટ જોવે અઘાટ ન જોઈ શકે રાજાજનક એના એક શબ્દ ઉપર એને તુલના કરી લીધી કે આ કોક મહાન વિભૂતિ છે કારણ કે ઝવેરી હોય ને હીરાને પારખે જેને પારખ દ્રષ્ટિ છે એને સંતોના શબ્દની કિંમત થાય કે આ શબ્દ કેટલી કિંમતના વપરાય છે એ તો પારખ બીના હોય ને એને ખ્યાલ આવે જે પારખ નથી બીના એને શબ્દની કિંમત થતી નથી સભાની ઉપર પ્રહાર કર્યો આ એક શબ્દને પકડીને રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતરી ગયો અષ્ટાવક્રના ચરણમાં લેટી પડ્યો કે બાપજી મને માફ કરજો આપનું અપમાન કર્યું છે ક્ષમા આપો તો મહાપુરુષ છો ઉષે આસને બિહારી અષ્ટાવક્રનું પૂજન કર્યું અષ્ટાવક્રએ કીધું કે રાજા શું ઘેલું લાગ્યું છે હું તારો પ્રશ્ન છે કે આટલા બધાને જેલમાં પૂરી દીધા પ્રશ્ન તો તારો એ છે ને આ હાચું ગોલું હાચું કે આ એ જ છે કે તો તારો માફો રાખવા હાટું તું કહેતો નથી કે હું સપનામ ભિખારી થઈ ગયો તો ભિખારી હું કે રાજા હું એ નથી તું શોખવીટ કરતો તારો માફો રાખવા હાટું અને એટલા બધાને જેલમાં પૂર દીધા હવે તારો પ્રશ્ન એ છે કે આ હાચું ઓલું હાચું હું તને એમ કહું છું કે એ ખોટું ને આ ખોટું હા ત્રીજું છે એ ખોટું સપનામાં તું ભિખારી થયો એ ખોટું અટાણે રાજા નામનું પૂતળું થઈને બેઠો છો એ ખોટું હાથ ઉતરી જુ છે હજી એક વાર જગાડવા વાળા કોક ગુરુ મળે ને તો હાચો હું તું શુદ્ધ ચૈતના આત્મા છો તે ઓલી નિંદરમાંથી જાગી એટલે સપનું મટી જાય પણ એક મહાન નિંદ્રા છે જે નિંદ્ર કોઈ હિસાબે ઉડે નહીં એવી છે જેને કુંભકરણની ઊંઘ કહેવામાં આવે છે નહીં કુંભકરણની કોઈ વાતે ઉઠતો કુંભકરણ હે કેટલી મહેનત કરી હતી જગાડવાની પણ કોઈ વાતે જાગે નહીં ઢોલ વગાડ્યા બંદૂકોના બહાર કર્યા તોય ઉઠે નહીં પછી શું કર્યું કે હવે આનું નાગ દબાવો અને મૂંઝા હે તો જાગ છે પણ નાગ દબાવવું કેમ નર્મદાની કેનાલ જેવડું અને દબાવવું પકડાય તો દબાવવું ને અને દબાવવું કેમ આને મૂંઝવો કેમ પછી કે હાથી ઘોડા જેટલા ટોળા ને ટોળા હતા એ લાવ્યા અને આ શ્વાસ લે ને એટલે જવા દઈએ તડપડ પાટ અંદર અને ઓલો શ્વાસ બારો કાઢે એટલે લબાસો બારો કાઢને ઓળી શ્વાસ લે તો ઓળી જવા દઈએ ઓળી પાછો ફેંકે તો બારો કાઢ નાખે હરી હરી મહારાજ કથા બહુ હારી કરી ભાઈ કુંભકર્ણ એટલે આપણો અહંકાર છે અને અહંકારને એવી મોહરૂપી નિંદ્રા લાગુ પડી છે આ નિંદ્રા પ્રાણને દબાવ્યા વિના એટલે પ્રાણ નિયમમાં આવ્યા વગર આ નિંદ્રા ઉડે નહીં પ્રાણ નિયમમાં આવ્યા વગર આ નિંદ્રા ઉડે નહીં અને પ્રાણ નિયમમાં એના સમરણ સિવાય ન આવે પરમાત્માના સમરણ સિવાય પ્રાણ નિયમમાં ન આવે ને પ્રાણ નિયમમાં ન આવે ત્યાં સુધી આ નિંદ્રા ઉડે નહીં સિદ્ધાંત આ છે સિદ્ધાંત આ છે બાકી એવો કુંભકર્ણ ન હોય એ કે લંકાનો ત્રણ જોજન કોટ ઉંસોનો આ હાડા ત્રણ જોજનથી હું તો ક્યાં છે ક્યાં હોય છે આ બધી આધ્યાત્મિક કથાઓ છે ભલામણા આધ્યાત્મિક કથાઓ છે હે તો જાગવું એટલે શું કે જે જાગતાની સાથે આપણું સપનું મટી જાય નામની અંદર જે જાગી ગયા એને જાગૃતિ કહેવાય છે બાકી વ્રતો કરીને ઘણા ઉજાગરા કરે છે ભગવાન કૃષ્ણની ગોગદી ગીતાજી તો ભલામણા હરખાએ વાંચી જોઈજ્યો ગીતાજી તો હરખાએ વાંચી જોઈજો ભગવાને ગીતાજીની અંદર કીધું કે આ યોગ બહુ ઉજાગરા કરે એને સફળ નથી થતો ને બહુ ઊંઘે એને નથી થતો બહુ ખાય એને ભૂખ્યાર એને કોગદી વાંચી તો જોવો ભલા ઉજાગરા કરે શું ફાયદો માણસ જાગરણ નથી કરતા આ જાગરણ કરે ને આખી રાત જાગે તો જગાઈને એટલે શું કરે ગંજીપો રમે કા સોપાઇટ રમે આન કરતા હોય જાતી હોય તો ગંજી પે રમવા કરતાં પાંડવોની પથારી ફરી ગઈ ગંજી પે રમ્યા તમારો શું થાય તમારો શું થાય હે કૃષ્ણ સાથમાં હતા તોય વારો પડી ગયો તમારે કોઈ હાથમાં નથી એને જ કૃષ્ણ સાથમાં હતા તોય વારો પડી ગયો ગંજીપે રમવામાં અને તમે કોઈ એવો ધણી નથી ધાર્યો ભલા માણા હું દૈસા થાય કેમ જાગરણ કરવા હું કરવા કરું હું કામ પાપની પાળ્યું બાંધો છું ફિલ્મ ની કેસેટો જોઈને જાગે આ જાગરણ કેવા થાય છે સંતો નામમાં જાય ગયા છે નામની અંદર જાગવું જાગૃતિ શબ્દ મહાન છે જાગૃતિ શબ્દ મહાન છે જાગવું એટલે અહમ બ્રહ્માસ્મી સોહમ અસ્મી આ નામનું અખંડ ચિંતવન એને જાગૃતિ કહેવાય રામાયણ વાંચી લ્યો ઉત્તરકાંડમાં આયલા જાવ તુલસીદાસે લખ્યું છે સોહમ અસ્મી ઇતિવ્રતિ અખંડા દીપ શીખાશો પરમ પ્રસન્ડા આત્મઅનુભવ સુખ સો પ્રકાશા તો ભૌ મૂળ ભેદ ભ્રમનાસા સોહમ અશમી આવી અખંડ વૃત્તિ થાય અને જાગૃતિ કહેવાય છે એનાથી આત્મ આત્મઅનુભવનું સુખ પ્રાપ્ત થાય છે અને અવિદ્યાનું દળ નાસી જાય છે તુલસીદાસનો અનુભવ તુલસીદાસનો અનુભવ નામમાં જાગો નામમાં જાગો આપ જાગીને સપન નાશય પોતે જાગ્યા વિના પોતાનું સપનું બીજા જાગે તો આપનું સપનું ન મટે બાપ ભક્તિ કરે દીકરાને કાયમ આવે દીકરો કરે તો બાપને કાયમ આવે પતિ કરે તો પત્નીને કામ આવે પત્ની કરે તો પતિને કામ આવે ભાઈ કરે તો ભાઈને કાયમ આવે નહીં જે કરે એને કાયમ આવે ખાય એની ભૂખ મટે જે ખાય એની ભૂખ મટે જાગે એનું સપનું મટે તો આપણું સપનું મટાડવાને માટે આપણી અવિદ્યાને ટાળવાને માટે આપણે જાગવું પડે અને જગાડનાર જગતમાં સંતો છે પૃથ્વીના આરંભકાળથી જેટલા જેટલાને જાગૃતિ આવી હોય એ જગાડનાર જગતમાં સંતો સંતોએ જગાડ્યા છે સંતોએ જગાડ્યા છે આ માતાઓ હુવાના હાલોડા ગાય છે અને સંતો જગાડવાના ગાય છે આ માતાઓ સુવાના હાલોડા ગાય છે અને સંતોષે ઈ જગાડવાના હાલડા ગાય છે જાગો જાગો આશાયામ બધ્ય લોક કર્મ્ય જાનાતી જાગરોહી જાગરોહી કામું ક્રોધુ લોભો મોહું દેટી સંધિ તસગરા જ્ઞાન રત્ન ના પહરાય તાશ તસમા જાગરોહી ઐશ્વર્ય સપન સંકાસમ યૌવન કુસુમોપમ શણિકમ છે તસમાના પાસથી જીવ બંધાય છે આશાઓ પૂરી કરવાને માટે કર્મ કરે છે કર્મ કરીને જીવ વારે વારે બંધાય માટે જાગો 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 જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાળે તો મહાદુખમ તસ્મા જાગરોહી જાગરોહી જન્મનું દુઃખ મરણનું દુઃખ અંતકાળે અતિ દુઃખ માટે કોઈ જાગો કોઈ જાગો કોઈ જાગો આ જગાડવાના લેડા સંતો ગાય છે અને સંતોએ જગાડ્યા જેને જગાડ્યા ને એને સંતોએ જગાડ્યા છે આપ જાગાવીને સપન ન નાશય એ સિદ્ધાંત પ્રગટ પ્રગટકીઓ પોતે જાગાવીને આ પોતાનું સપનું મટતું નથી

તપશે તમે ગમેવડું દેહને કષ્ટ આપો તો સંતોના મત પ્રમાણે દેહને કષ્ટ આપો એ તપ નથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એ મોટું તપ છે દેહને ભૂખ્યો રાખવો દેહને એક ઠેકાણે બિહારી જ રાખવો એ તપ નથી એ તો વધુ શાસ્ત્રને ધર્મની આયરે સંતોએ વણ્યું છે કે અમુક ઉપવાસ કરો અમુક ટાઈમ ફળ આહારી રહ્યો તો તમારું આરોગ્ય સારું રહે ને આ ભજન કરવાનું દેહ સાધન છે સાધન વ્યવસ્થિત ભજન થાય એટલે આરોગ્ય શાસ્ત્રને ધર્મની આરે વણી લીધું છે કે પ્રસાદની અંદર તુલસી પધરાવવા જ જોઈએ ગમે એમ કરીને તમને તુલસી ખવર આવવા છે ઋષિમુનિઓના દ્વાર ઉપર તુલસીના વન હતા અને એમાંથી ઔષધ બનાવીને આપણું આરોગ્ય સારું કરતા હતા એમાં એવા ગુણ છે તમને ગમે એમ કરીને તુલસી ખવરાવા તુલસી પૂજી છે એમ પીપળો પૂજતા તો તુલસી નો હોય તો પીપળા પત્ર નાખો તો પ્રસાદ કેવાય કે ભાઈ તુલસી નથી હાલો પીપળાના પત્ર નાખો કે ન આલે એ તો તુલસી જ નાખવા પડે ગમે એમ કરીને તમને તુલસી ખવરાવા છે તુલસી ખવરાવા છે તુલસી નકરી આરતી આરતીનો ઉતારો પાંચ પાંચ પાંદડા હવારમાં ખાતા જાઓ હે તમને ભાવ હોય તો આરતી ઉતારો સાનલા કરો કોઈ ના નથી પણ એના એનું સેવન કરો આરોગ્ય શાસ્ત્રને ધર્મની આરે ઋષિ વણી લીધું છે આપણા આરોગ્યનો પણ વિચાર આપણા ઋષિ કર્યો છે ધર્મ ભાવનાથી લોકો એનું સેવન કરે સેવન કરે નહીં તપશે દેહને કષ્ટ આપવાની કંઈ જરૂર નથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એ તપ મોટામાં મોટું છે અંતસ્કરણની શુદ્ધિ કરો એ તપ મોટામાં મોટું એને માટે સત્સંગ છે સેવા છે અને પરમાત્માનું સ્મરણ છે સત્સંગ સેવા અને સ્મરણ આ ત્રણથી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થાય છે ઇન્દ્રિયો પવિત્ર થાય છે અને પવિત્રપણું પ્રાપ્ત થાય તો જ ભગવાનના સાનિધ્યમાં જવાય ન કર જવાય સુખો જ હિસાબ છે નહીં તપસે ઓર વૈદિક કર્મી વેદોક્ત કર્મ શાસ્ત્રોક્ત કર્મ કરો જે વિધિ વિધાનથી તમે કાંઈ કરો એમાં જેટલો તમારો ભાવ એનું ફળ કુદરત તમને આપે છે ન આપે એવું નહીં યજ્ઞ કરો તો એનું ફળ ન મળે એમ નહીં મળે પુણ્યદાન કરો તો એનું ફળ ન મળે એમ નહીં મળે મોક્ષ માટેની વાત છે મોક્ષ જોતો હોય તો ભાગવતની અંદર જળભરત રવગણ રાજાને કહે છે કે રાજા આ સ્વસ્વરૂપનો લાભ જપ વડે થતો નથી તપ વડે થતો નથી લોકોને અન્નનાદિ આપવાથી થતો નથી સૂર્ય જળ કે અગ્નિની પૂજાથી થતો નથી આ સ્વસ્વરૂપનો લાભ તો મહાપુરુષની ચરણ રજ થકી થાય છે સંતોને સેવવાથી સંતો જ્યારે આપને ઈશ્વર ભજનની સાધના બતાવે ત્યારે જીવન મુક્તિનો લાભ થાય છે મહાપુરુષના ચરણે જવાનું શાસ્ત્રો પણ કહે છે નહીં તપશે ઓર વૈદિક કર્મે દાન પૂર્ણ ઉપકાર કરે સ્વ સુખ નહીં વેદ મે તો સંત ચરણ સેવામે રહ્યો સ્વ લાભ સંતોને સેવતા થાય છે તો પેલા યુગની અંદર પ્રહલાદ રાજા સદગુરુને સેવી અને પાંચ કરોડ દેવ થયા બીજા યુગની અંદર હરિચંદ્ર ગુરુને સેવીને સાત કરોડ દેવ થયા ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર ધર્મગુરુને સેવી અને નવ કરોડ દેવ થયા ચોથા યુગની અંદર બળિરાજા સદગુરુને સેવીને બાર કરોડ દેવ થયા પાસાતા નવાને બારા આ તેત્રીસ કરોડ દેવ અને સંતોની પરંપરામાં જુઓ તો ઉત્તરો ઉત્તર સંતોથી બોધ પામીને આ લાભ થયો છે આ લાભ થયો છે ઋષિ ભક્તિમાં પહેલી ભક્તિ કઈ કઈ કે પ્રથમ સેવા પહેલી ભક્તિ સંતોની સેવા એ પેલી ભક્તિ કીધી દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા બીજી ભક્તિ કથાનું શ્રવણ કરવું સત્સંગ કરવો એ બીજી ભક્તિ છે તીસરી ભક્તિ पहली भक्ति संतन की सेवा दूसरी भक्ति मम कथा प्रसंगा तीसरी भक्ति गुरु चरण अनुमाना, संतोना चरणे पोषी अनेना वचनों ने मान्य करने सोथी भक्ति मम जस गुण गाना पांचवी भक्ति वेद प्रकाशा सठी भक्ति सरल स्वभाव सातवीं जगतमय पेखे आठवीं अथालख लाभ लेखे नवमी भक्ति निज नाम आधारा दसवीं भक्ति प्रेमे मे गुरु पुरा तो खोल दे अगमका द्वारा પેલી ભક્તિ સંતન કી સેવા પેલી ભક્તિ જો ઈ છે મુક્તિ તો આપ સ્વરૂપ પીછાન લિયો આપ જાગ્યા વિના સપનના આ સિદ્ધાંત પ્રગટ કર્યો પોતે જાગ્યા વિના પોતાનું સ્વપ્ન મટતું નથી શાસ્ત્ર પડે મુખ પાઠ કરીને યજ્ઞ યજ્ઞસે દેવ પ્રસન્ન કિયો પણ આત્મબ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ દૂર રહ્યો શાસ્ત્ર પઢી જાય મુખ પાઠ કરી જાય પણ શાસ્ત્રોમાં આજ્ઞા કરી હોય એ પ્રમાણે જીવન ન જીવે તો ખાલી યાદ રાખી લીધી રામાયણ ગીતાજી યાદ રાખી લીધા હાલો ભાગવત યાદ રાખી લીધું પણ એમાં જે આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે વર્તે નહીં તો હું કામનું ગીતાજીની અંદર ભગવાને એમ કીધું કે ગાય અને ગધેડો બ્રાહ્મણ અને ચંડાળ દરેકની અંદર મારું જ અસ્તિત્વ છે એવું જાણીને કોઈ જીવને દુઃખ ન દેવું અને અંતરિક્ષ એને નમસ્કાર કરવા હવે જો આપને ગાયમાન ગધેડામાં ભેદ રહેતો હોય તો આપને ગીતાજી વાયસા હું અર્થ આલો હું અર્થ આપણે ગાયડું કૂતરું આડું ઉતરે પ્રસાદ અભડાઈ જતો હોય તો ગીતાજી આપણે વાંચ્યા કે ન વાંચ્યા શું ફેર પડવાનો હે જાતિભેદ રહેતો હોય વર્ણભેદ રહેતો હોય તો ગીતાજી વાંચવાનો આપણો શું અધિકાર છે ભાઈ રામાયણ વાંચે તો રામ ને લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વરમાનમાં ના ભાઈઓને હે છતાં એકબીજા વિશે મિત્રતા હે ભલે કઈ ગઈ રામને વનવાસ દીધો પણ ભરત ગાદીએ બેઠા બેઠા અને ચૌદ વર્ષ સુધી નંદી ગાવની અંદર ગાયના મૂત્રની અંદર જવની રાબડી કરીને ખાધી પણ ભગવાનની ચરણ પાદુકા ગાદી ઉપર પધરાવીને એના કહેવા પ્રમાણે રાજ ચલાવ્યું પણ અયોધ્યામાં ન આવ્યા અને ચૌદ વર્ષ સુધી ગાયના મૂત્રમાં રાબડી રાંધીને ખાધી ઓરમાન માયના ભાઈઓ અને આપણે હગા ભાઈ હોય તો બોલે વ્યવહારનો હું કામ રામાયણ વાંચવી જોઈએ ભાઈ હું કામ વાંચવી જોઈએ કાંઈ કારણ વાંચે હું ફાયદો એ પ્રમાણે જીવન જીવવાનું છે શાસ્ત્ર પડે મુખપાઠ કરીને જો શાસ્ત્ર મુખપાઠ થઈ જાય ને એનું જો અભિમાન આવે તો હમોનું બંધન થાય મને રામાયણ આખી મોઢે પણ રામાયણ તુલસીદાસનું રસોડું છે ને તું શું કામ અભિમાન કરે છે કોકે રસોડું કર્યું હોય સારી સારી મીઠાઈઓ બનાવી હોય ને કોકના રસોડામાંથી મીઠાઈ લઈને કોકને તમે આગ્રહ કરો તો જાણતો એ માણસ કહે ને કે પારકી ઘીરે પાછીઓ પોળો એટલે કોકને અહીંયા આગ્રહ કર્યો તારી ગીરે તે આ કદાચ રામાયણ યાદ હોય તો તુલસીદાસનું રસોડું છે ગીતાજી યાદ હોય તો શંકરાચાર્ય કે વલ્ભાચાર્ય નું રસોડું છે ભગવાન કૃષ્ણની શ્રી મુખ ની વાણી છે ભાગવત યાદ હોય તો વ્યાસ મુનિ નું રસોડું છે એમાં એક શબ્દ આપણે લખ્યો આપણો અનુભવ એમાં કઈ ખરો તો શું થયું ભણે પુરાણ કે પોથી વેદ વેદાંત કે શ્રુતિ પરંતુ એનાથી યોગના તત્વના અભ્યાસ જુદા છે ન એથી મોક્ષ થાય અધોગતિ ઉલટી થાય લાલ કહે જગતમાં જ્ઞાની શાસ્ત્ર પઢે મુખ પાઠ કરી યજ્ઞ છે દેવ પ્રસન્ન કિયો આત્મબ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ તો દૂર રહ્યો જો આ બધું કર્યું પણ જેને જાણવા જેવો છે એને ન જાણ્યો તો મુક્તિપદનો લાભ થતો નથી આત્મબ્રહ્મ જાણત નહીં તો મુક્તિપદ તો દૂર રહ્યો તો ભગવાને ઘણા બધા યજ્ઞોનું વર્ણન ગીતાજીની અંદર કર્યું પણ એમાં એમ કીધું કે જપ યજ્ઞ છે ને એ મારું રૂપ છે જપ યજ્ઞ છે એ હું છઉં જપ યજ્ઞ છે એ અર્જુન હું છઉં હવે આપણે માટે એ પ્રશ્ન રહ્યો કે યજ્ઞ કેને કહેવો આપણા માટે એ પ્રશ્ન રહ્યો વળી એ યજ્ઞને કોઈ દ્રવ્યની અપેક્ષા નથી એમાં કોઈ દ્રવ્યની જરૂર નથી જપ યજ્ઞમાં કોઈ દ્રવ્યની જરૂર નથી જપ યજ્ઞ સિથરે બે હાલ માણસ હોય એ બી કરી શકે સિથરે બે હાલ માણસ હોય એ બી યજ્ઞ કરી શકે યજ્ઞ કેને કહેવો કે જે યજ્ઞ પરમાત્માનું જ રૂપ છે પરમાત્માનું રૂપ છે તો હાવ સાદી ભાષામાં જપ યજ્ઞ કેવો એને કબીર સાહેબે હાવ સાધી ભાષામાં કહી દીધું સાવ સાદી ભાષામાં કે શ્વાસે શ્વાસે નામ ભજ વ્રથા શ્વાસ મત ખો ક્યા જાને શ્વાસ કી ફિરાવન હો કે ન હો કર શ્વાસ કી સુમિરની જપીલે અજંપાનો જાપ પરમ તત્વનું ધ્યાન ધરજે સોહમ આપો આપનું નામ લે આ જપ યજ્ઞ રામ રસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક 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 લાગી ગુરુ શબ્દની શોટ કલેજામાં ખટક 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 આ રામ રસ પીવાની બધી રીત છે આ જપ સમજણ છે તો નામ છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે રામ છે નામ છે એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે જ્યાં સુધી આ ન સમજાય ત્યાં સુધી વેદોક્ત શાસ્ત્રોક્ત પુરાણોક્ત આપણે વિધિ વિધાનથી જે કંઈ શુદ્ધ ભાવથી કર્મો કરીએ એનું ફળ કુદરત આપે છે મોક્ષ નહીં મુક્તિ નહીં મુક્તિ જોતી હોય તો એના ભજન વિનાનો કાંઈ ઉપાય નથી નથી અને નથી તમારે કેરી ખાવી હોય તો આંબાને સેવવો પડે એમાં કાંઈ હાલે જ નહીં બાવળને પાણી પાવ દે એમાં કંઈ કેરી ન આવે કદાચ ગંગાજળથી પાવ ને ગંગાજળ બાવળને આવે 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 આંબો જ સેવવો પડે મોક્ષ જોતો હોય તો ઈશ્વર ભજન કરવું જ પડે એમાં ન આવે તમે પુણ્યદાનો કરીને મોક્ષ પ્રાપ્ત કરી લ્યો શાસ્ત્રોની મનાય મનાઈ છે ન મળે પુણ્ય મળે નરસિંહ મહેતાએ ગાયું કે પુણ્ય કરીને અમરાપુર પામ્યો પડે અંતે સોરાશી બાહી પુણ્ય કરીને કદાચ તને સ્વર્ગ જેવા સુખ મળે પુણ્ય થઈ રહી એટલે તારે પાસું પડવું પડે નરસિંહ મહેતાનું મત ભક્તિ વિના એના ભજન વિના મોક્ષ શાસ્ત્ર બઢે મુખ પાઠ કરીને યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો આત્મબ્રહ્મ જાનત નાહી તો મુક્તિપદ દૂર રહ્યો આત્મબ્રમ્મને જાણ્યા વિના મુક્તિપદ દૂર રહી છે અરે દાદા રામદેવજી અર્ભુજીભાઈને કીધું કે લાખ બાવન બાષ્ટી અન્ન કરોડ પચાસ આનો ગંગાજીએ જઈને યજ્ઞ કર તોય નો આવે ધર્મની જાર લાખ બાવન બાષ્ટી જુનાગઢ એક આપણું બાદશાહી રાજ કહેવાય છે એવા લાખો રાજ્યની સમૃદ્ધિ ભેળી કરો પચાસ કરોડ અન્નના કોઠાર આ બધું દ્રવ્ય લઈ જઈ ગંગાજીને કિનારે મોટો યજ્ઞ કરો તોય રામદેવજી મહારાજ અરબુજીને કે ધર્મ નો હાઈ થાય લાખ કુંજર કનક ભર્યા ગૌ કરોડ પચાસ આનું વતી પાતે દાન દો તોય નો આવે ધર્મની ની લાખ હાથી ઉપાડે એટલું હો ના મોર લાખ કુંજર કનક ભર્યા ગૌ કરોડ પચાસ પચાસ કરોડ ગાય સોનાની સિંગડીએ રૂપાની ખરીએ રેશમી જૂલે તૈયાર કરી અને એક વતીપાત નામનો યોગ આવે છે તેથી એક ઘણું દાન કરવાથી શસ્ત્ર ગણું પુણ્ય મળે તેથી બધું બ્રાહ્મણોને દાનમાં આપો તો એનું ફળ મળે મોક્ષ નહીં ધર્મ નહીં ભણે રામો લખે નામો તમે સુણો સંત નિજાર એ આવી અમર વસ્તુ થાવે તો હું ભૂલો છો સંસાર પાછું બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવજી ભગવાન રામદેવજી એ ના પાડી દીધું કે આ બધું કરો એનું ફળ મળે મોક્ષ નહીં મોક્ષ નહીં મોક્ષ માટે તો ભજન સિવાયનો ઉપાય નથી નથી ને નથી ન તો સાવકાર માણા એમ જ કરે ને પૂન કરી કરી નો વૈકુટમાં વ્યા જાય ના ના પુણ્ય કરીને નિર્વાણ નો પામે પાસા થાય પાસા થાય નિર્વાણ ન પામે નિર્વાણ પામું હોય તો તો એનું ભજન જ કરવું પડે એમાં બીજું હાલે જ નહીં હા પાછા થાય અઢાણે તમે જુઓ તો એક જણાને તેલ વઘારવા શાક વઘારવા તેલ નથી ને એકને ગણવાનો વેત નથી આ એનું પુણ્ય જાય છે ને કે બીજું કાંઈ તો કુદરતનો ન્યાય કે અન્યાય એકને એક એકને ગળ એમ કેમ કે નાના નું ભૂન હવ ખાય છે શાક વગારો આ તેલ નથી અને કેવું કઈ કર્યું નથી અને એને ઢગલા ને ઢગલા છે એનું પુણ્ય છે પણ ખવાયરી એટલી વાર છે ખવાયરીઓ પાસે પાછી ઓલી જ દિશા છે પાછી દિશા છે એટલે પુણ્ય કરીને આવા સુખ મળે મોક્ષ કે એના સ્વરૂપની અંદર ભળી જવું હોય તો આ એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી નથી અને નથી આત્મભ્રમ જાણત નહીં તો મુક્તિપદ તો દૂર રહ્યો દેહ મન કર્મથી પર આત્મા સાક્ષી રૂપે જેહી રહ્યો એને માટે સદગુરુના ચરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કહ્યો દેહથી મનથી અને કર્મથી જે તમારો આત્મા પર છે દેહના કંઈ કર્મ કરો મનથી કાંઈ કર્મ કરો એની આરે તમારા આત્માને કાંઈ લાગે વળગે આ ભોગવટો તો તમારા શિયાળ અંતસ્કરણનો છે મન બુદ્ધિ ચિત્તને અહંકાર જે લિંગ વાસના નું દેહ કહેવાય છે આ ભોગવટો બધો એને છે એ તો સાક્ષી રૂપે રહેલો છે સૂર્ય છે જેમ સાક્ષી છે ને સૂર્ય ઉગતા જગતમાં કેટલાય સારાય કર્મ થાય છે ને કેટલાય ખરાબ થાય છે એમાં સૂર્યને શું કાય એને અંજવાળે બધા કામ થાય છે એ દીવ ઉગે એટલે માણા કપટ ચાલુ કરે છે ને જાગીને જાગીરને એમાં સૂર્ય સૂર્યને કાંઈ લેવા દેવા તમે સારા કામ કરો તોય ભલે ને ખરાબ કામ કરો તોય ભલે કારણ કે દ્રષ્ટા છે બાકી તમારો મિત્ર હોય તમે ના દોસ્તાર હોય કોકને મારવા ઉપડ્યા રાતનું અંધારું છે અને જે માણસને મારવા જતા અંધારામાં દેખાતો નહોતો તો એક મિત્ર એ લાઈટ કરીને એકે માર્યો તો જેટલે માર્યો ને એટલો લાઈટ કરવા વાળાનો એટલો જ ગુનો થાય થાય કે ન થાય કોર્ટમાં પકડાય કે સાહેબ મેં માર્યો નથી મેં ખાલી બત્તી કરી કે બત્તી કરીને આ બત્તી કરી એટલે પતી તારો એટલો જ ગુનો તારે જેલ ભોગવવી પડે હવે આવડો આ બત્તી કરે તે ખરાબ કામ કરે પણ એ તો દ્રષ્ટા છે દ્રષ્ટા છે દ્રષ્ટા છે એમ સાહેબ હું આખી રાત મૈથો પણ જડતો નહોતો સૂર્ય ઉગ્યો ને દેખાણો ને ઠોકી નાખ્યો તો સૂર્યને કોર્ટમાં બોલાવાય દ્રષ્ટા છે એમ આપણો આત્મા દ્રષ્ટા છે આત્મા એ તમારા આખા જીવનનું દ્રષ્ટા તમારું મન છે અને દ્રષ્ટાનો દ્રષ્ટા તમારો શુદ્ધ ચૈતન આત્મા છે આત્મા છે એ કોઈ કર્મે લેપાતો નથી જે મુક્ત સ્વરૂપે રહેલો છે ઈ સ્વરૂપને ઓળખી લેવું એને સંતો જીવન મુક્તિનો લાભ કે છે એને સંતો જીવન મુક્તિનો લાભ કે છે દેહ મન કર્મથી પર આત્મા જે સાક્ષી રૂપે રહ્યો એને ઓળખવાને માટે સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કહ્યો એને માટે કોઈ સદગુરુ સંતના ચરણે પહોંચી જાય કારણ કે સદગુરુ ચરણ વિનાનું અજ્ઞાન ટળશે નહીં જન્મ મરણ દેનારું બીજ તારું ખરું બળશે નહીં જેમ સૂર્ય વિગ્યા વિના રાત જાય ગમે એટલી લાઇટો કરો સૂર્ય વિગ્યા વિના રાત જાય નહીં એમ અજ્ઞાનનું અંધારું મહાપુરુષ સદગુરુ સંતને સેવા વિના જાય સદગુરુ ચરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં આ જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં જન્મના મરણના કારણરૂપ લિંગ જે બીજ છે જે વારે વારે આપને જન્મ મરણના કૂપમાં ફેંકી દે છે જેને દેહાદ્યાસની ગ્રંથી ગ્રંથિ કહેવાય છે ઈ બીજ સદગુરુની કૃપા વિના બળતું નથી કારણ કે આ બીજ આ અગ્નિથી નથી બળતું આ બીજ બ્રહ્મ અગ્નિથી બળે છે આ અગ્નિ તો આપણે જાણીએ છીએ શોધી કાઢીએ કદાચ પંચધૂણી તાપવા વાળા નથી તાપતા પંચધૂણી આવી ગરમી હોય એમાં ફરતી ચાર ધૂણી કરે વૈશ્વમાં પોતે બેસે અને એક માથા ઉપર સગડી લે અને પાંચ ધૂણી આવી તાપે આવે પંચધૂણી તાપે તોય વાસના બળીને ખાખ થઈ જાય એવું ખરું થાય અમુનો ક્રોધ વધે પંચધૂણી તાપે ને કોઈ બોલાવે નહીં તો ક્રોધ વધે કે આટલી તપસરિયા કરી મારા અમુક કોઈ જોતા નથી ક્રોધ વધે આગ્નિથી અગ્નિથી લિંગ વાસનાનું બીજ બળતું નથી જો લિંગવાસનાના બીજને બાળવું હોય લિંગવાસનાના બીજને જો બાળવું હોય તો બ્રહ્મ અગ્નિ છે અને બ્રહ્મ અગ્નિ એનું પ્રાગટ્ય કરાવી દેનાર સદગુરુ સંત છે બ્રહ્મઅગ્નિ અગ્નિનું પ્રાગટ્ય કરાવનાર તો બ્રહ્મ અગ્નિ કેને કેવી કે જેનાથી લિંગવાસનાનું શરીર બળીને ભસ્મ થઈ જાય છે બ્રહ્મ અગ્નિ કેને કેવી બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન આને બ્રહ્મ અગ્નિ કહેવાય છે આને બ્રહ્મ અગ્નિ કહેવાય છે આ અગ્નિ લિંગ વાસના શરીરને બાળીને ભસ્મ કરી દે છે બીજકને જ બાળી નાખે છે બીજકને જ બાળી નાખે છે તો બ્રહ્મ અગ્નિ પ્રાગટ્ય બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન મહાપુરુષ સદગુરુ સંત કરાવે છે બ્રહ્મનું ધ્યાન એ બતાવે છે બ્રહ્મનું લક્ષ્ય એ બતાવે છે જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં પ્રેમામૃત વચન પાન વિના ખરા ખોટાની ભાન વિના તારી ગાંઠ હૃદયની આ જ્ઞાન વિના ગળશે નહીં પ્રેમામૃત વચન પાન વિના ખરા ખોટાની ભાન વિના જ્યારે અનુભવી મહાપુરુષોનો સત્સંગ થાય સત્સંગ તો ઘણી રીતે થાય છે વાર્તાઓનો જગતમાં કોઈ પાર નથી પણ ઉધાર માટેની વાતો તો ભાગ્યનો ઉદય હોય ને તે સાંભળવા મળે બાબુ કલ્યાણ માટેની વાતો તો જ્યારે મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે સાંભળવા મળે છે ત્યારે જીવનની અંદર એનો પરિપૂર્ણ લાભ થાય છે એવો સત્સંગ મળવો એ જ મોટી વાત છે એ જ મોટી વાત છે એ સત્સંગ તો અમૃત કરતાએ અધિક કહેવામાં આવ્યો ભાગવતનું માયતમ તો કોકદી સાંભળજો ગૌકર્ણ કથા માંડી ધંધુકારીના ઉધારને માટે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈને આવ્યા કે આના બદલામાં અમને કથાનું અમૃતનું પાન કરાવો કાકી કાઢ્યા કે ક્યાં તમારું સ્વર્ગનું અમૃત ને ક્યાં હરિકથા હરિકથાની આગળ તમારા અમૃતનું કાંઈ ન આવે કારણ કે એ અમૃત દેહને અમર બનાવે અને આ તો આત્મ સ્વરૂપે બનાવે ને દેહ કરીને અમૃત પીન કદાચ તમે અમર થઈ જાઓ તમને એવું લાગે મજા આવે હાલો દેહને દેહ કરીને અમર થઈ ગયા કોઈ મરી જ નહીં પછી પાંચ હાથ પેઢી થઈ જાય ભાભો કે પાંચ હાથ પેઢીએ ભાભાનું કોણ હાંસવે હાંસવે કોઈ આના પેટીએ પેટના દીકરાને ભારે પડે ત્રીજી પેટીવાળાના ભાભાનું કાંઈ હોય હોય અને બધાને રી સડે ને કે બધાય મરી જાય છે પણ આ ભાભો તો કાંઈ મરવાનું નથી આપણે મરી જાવ આ તો એમને રહેવાનો છે આ કાંઈ મરવાનો નથી એટલે હમનો ભાર રૂપ થાય હમનો અવરોધ થાય હમુનો અવરોધ થાય ને ભગવાન પાસે ભજન કરીને મોત માંગવું પડે કે હવે મોકેલ ને કરે આ કોઈ ધડો નથી કરતા અને કદાચ આલો ધડો કરે ને હાસવતા હોય પણ ભાગ્યે ગયે જો સુગર આવ્યું મરે નહીં લાડવા ખવાય ને હવે કેટલાક દી અમને એમ રહેવું એમ કેટલાક દી રહેવું દેહનું અમરપણું સુખરૂપ નથી અને દેહ કરીને અમર બનાવી ખરેખર વાત જ ખોટી છે એ બધી દંતકથાઓ છે દેહ કરીને અમર થવા એ દંતકથાઓ પણ સંતો તો એમ કે છે કે રાજા જાહે પ્રજા જાહે જાહે રાજાની રાણી ઇના ઇન્સન જાહેરાતી કરથાઓ હોય કે અસ્વસ્થામાન ગોપીચંદ ને ભરથરીને એ હજી અમર છે ને શિવરાયતે કોક કોક ને મળે ગિનાર માં અરે ભાઈ એમ નથી કઈ કોઈ અમર નથી સંતોના નામ અમર છે સૂર્ય રહે ને ત્યાં સુધી જે સંતો કમાઈ કરી ગયા એના નામ રહે બોલો તમારું શું કેવું થાય એ અમર છે એની કમાય અમર છે પ્રહલાદ આજ થયા છે પેલા યુગમાં થયા અત્યારે સોથો યુગ આલે છે તો અત્યારે એટલો ને એટલો હે એનો મહિમા છે એટલો ને એટલો એનો મહિમા ગવાય છે જગતમાં વધારે ને વધારે એના નામની જાગૃતિ થતી જાય છે થતી જાય છે તો બસ આ અમરપણું દેખાય દેહનું અમરપણું સુખરૂપ નથી દેહનું અમરપણું તો દુઃખરૂપ છે દેહ તો આ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં જે કમાઈ કરવી હોય કર લેવી અને કાળને નોતરું દઈ દેવું તારે જઈ આવું તે તું તારે હું તૈયાર છઉ અવર રેડી જેમ પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજા ઋષિના ગળામાં નાખ્યો સાપ મન હમજ્યા વિના શ્રાપ થયો કે સાત દિવસમાં તને તક્ષત કરડશે તારું મૃત્યુ થાય પણ એણે સાત દિવસમાં તો સુખદેવજી જેવા ગુરુ ગોતી મુક્તિનો માર્ગ સમજી લીધો અને કીધું કે હવે ઋષિ મુનિનું વચન પણ મિથ્યા ન થવું જોઈએ ભલે મને તક્ષત કરડે પણ હાથ દિવસમાં સાધન ગોતી લીધું અને ગમે તે ધીમ બધા જ છે મૃત્યુ હાથ ધીમમાં આવવાનું આઠમો વાર ક્યાં આઠમો વાર ક્યાં હાથ વાર છે એમાં ગમે એક દી આવવાનું છે કોઈક એવા ગુરુ ગોતી લ્યો મોક્ષની ની પ્રતિ કરી લ્યો ભલે ને પછી કાયલ મોત આવે ભાગવતમાં લખ્યું છે પંથ ખૂટી ગયો પછી ઘોડાની શું જરૂર પંથ બાકી હોય તો હું ઘોડો જોઈ પંથ જ ખૂટી ગયો પછી ઘોડાની કાંઈ જરૂર નહીં કર્તવ્ય હાંસલ કરી લીધું પછી દેહ તો ગમે છૂટવાનો ભગવાન રામનો છૂટી ગયો કૃષ્ણનો છૂટી ગયો તો આપણો છૂટે કોઈ સવાલ નથી દેહનો મોહ રાખો એ પણ સવાલ નથી દેહ સાધન છે એનું દ્વારા સાધ્ય મેળવી લેવું ને હસ્તગત કરી લેવું સાધ્ય કરી સાધન સાધનથી સાધ્ય ઈશ્વર છે હવે કોક સાધના સદગુરુ બસ કામ થઈ ગયું દેહ મન કર્મથી પર આત્મા જે સાક્ષી રૂપે રહ્યો સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કહ્યો સદગુરુનું શરણ ગ્રહી લે એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે કારણ કે સદગુરુ સંત આ ભેદ બતાવે છે એ સાખી ખોટી જ નહીં ગાઈ હોય ગુરુબિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે ભેદ ગુરુ વિનાના મનના સંશય નો મટે વાંચી લે શ્યાર વેદ હાચું જ ગાયું હોય છે

તો ભાઈ સદગુરુ શરણ ગ્રહી લે ઉત્તમ બેઠું રહેવું નાના પગ પકડીને બેઠું રહેવું ચરણ ગ્રહણ કરવું એટલે શું શ્રી કૃષ્ણ ચરણ મમા હું શ્રી કૃષ્ણના ચરણે છું શ્રી કૃષ્ણ એનું ચરણ મમ નામ હું હું કૃષ્ણને ચરણે છું ક્યારે ક્યારે એનું શરણ ગ્રહણ કર્યું કે નામ કે એક નિમિષ માત્ર એના નામથી તમારી વૃત્તિ ભંગ નો થાય એનું નામ શરણ ગ્રહણ કર્યું કેવાય ગંગા સતીએ કીધું શરીર પડે તોય વસન સૂકે નહીં પાનભાય ગુરુના વેચા વેચાય બ્રહ્માદિક જેવા લીએ પરીક્ષા તોય એને બીજો બોધ ન ઠેરાય અસળ વસન કોઈ દી સળે નહીં પાનભાય અહોકાળ ગાળે વનનીમાય જથારથ વસનની શાન જેણે જાણી અને અહમ ભાવ આવે નહીં કોઈ દી મન નિમાય વચન ને એટલે પરમાત્માના નામ નામને ક્યારેય ભૂલે નહીં અને સંતનું વચને વચન પ્રમાણ કરીને હાલે એનું નામ ચરણ ગ્રહણ કર્યું કહેવાય એની નું પાલન કરે એનું નામ ચરણને ગ્રહણ કર્યું કહેવાય પણ નોકર તેરા સાકર તેરા પણ તે કયા ન કરું ચરણ ગ્રહણ કર્યું નથી તો ગાય મટાડવા ગુરુ કીધું એટલે આપણે આજ્ઞાનું પાલન એનું નામ ચરણ ગ્રહણ કર્યું કહેવાય સદગુરુ ના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કહ્યું બુખારાના બાદશાહને વૈરાગ્ય થઈ ગયો અને કબીર સાહેબના ચરણે ગયા બુખારાનો બાદશાહ કબીરની નાની એવી પરણકૂટી મારીએ અને કબીર જે કામ ચિંદે છોકરાની જેમ કરી આવે જે કામ ચિંદે કરી આવે આ શરણ ગ્રહણ કર્યું કે રાજા રાજા કબીર તો એક સામાન્ય વણકર માણસ હતા સામાન્ય ઝૂંપડીની અંદર રહેતા હતા કપડું વણવાનું કામ કરતા હતા પણ રાજાઓ બાળક જેવા થઈને રહ્યા બાળક જેવા થઈ નહીં રહ્યા અરે બાળનાથનું ચરણ ગ્રહણ કરવા રામદેવજી બાળક બન્યા બાળક બન્યા ગુરુ ચરણમાં સિદ્ધાંત ઈ છે કે બાળક જેવું થઈને રહેવું ગુરુ ચરણમાં બાળક જેવું થઈને રહેવું એ સિદ્ધાંત છે અવતારો બાળક થયા અવતારો બાળક થયા જ્યાં મોટાઈ દાખાય નહીં જ્યાં હું પણ આનો દાવો ન કરે આપણે ગમે એવા શ્રીમંત હોય આપણે ગમે એટલા માભાવાળા હોય ઈમાનવાળા હોય આપણી ગમે એવી ઈસ્કામત હોય આપણી ગમે એવડી આબરૂ હોય ગુરુચરણમાં બાળક ભાવે રહેવું જોઈએ આ લાભ લેવો હોય તો आ लाभ लेव तो।, तो भाई सदगुरु ना एम शरण ग्रहण कर ले उत्तम उपाय कियो जो इसे मुक्ति को मन से तो आप स्वरूप पिछान लियो आप जाग्या विना सपन न ना से आ सिद्धांत प्रकट कहो सदगुरु ना सत्संग विना आप स्वरूप सुख नहीं पायो મહાપુરુષોના સમાગમ વિના આ લાભ થતો નથી સત્સંગનો એવડો મોટો મહિમા કહેવામાં આવ્યો છે સત્સંગનો એવડો મોટો લાભ કહેવામાં આવ્યો છે એવડો લાભ કહેવામાં આવ્યો છે ઋષિવૃંદની અંદર એકવાર વિશ્વામિત્ર અને વશિષ્ઠ મહારાજ વિશે પ્રશ્નો થયા દેવસભામાં ઋષિ મુનિઓની વૃંદમાં વિશ્વામિત્ર કે તપનું ફળ મહાન છે કારણ કે તપના સત્સંગનું ફળ મહાન છે હવે બધા ઋષિ મુનિઓમાં આ બે મોટા હતા એનો પ્રશ્ન નો સમાધાન કોણ કરે વિશ્વામિત્ર કે તપનું ફળ મોટું વશિષ્ઠ મહારાજ કે સત્સંગનું ફળ મોટું હવે બીજા ઋષિ મુનિઓ તો એની નીચે હતા હવે આ બે આગેવાન હતા હવે એનું સમાધાન કોણ કરી દઈએ ત્યારે કે ત્યાં નારદ મુનિ આવ્યા નારદ મુનિએ જ્યાં બીજું તો બોલાય નહીં તો નારદ મુનિ કે આપણે હવે આ પ્રશ્નનું સમાધાન વાતથી નહીં પ્રમાણ જોઈ લઈ આનું પ્રમાણ જોઈ લઈ એક કે કેરી વધારે મીઠી ને એક કે સીકું વધારે મીઠું કે હવે એમ કરો ખાઈ જોઈએ એક એક શીર એટલે ખબર પડે કે સ્વાદ એટલે આ વાત થી તો એનું સમાધાન કેમ કરવું કેરી વધારે મીઠી કે સીકું વધારે મીઠું હે બે ને એક એક શીર ખાઈ જોઈએ એટલે ખબર પડે કે વધારે મીઠું હું એમ કે આપણે પ્રમાણ જોઈ લઈ એટલે પ્રમાણ જોવા દેવસભામાં ત્રાજવું મૂક્યું એક ત્રાજવામાં હજારો વર્ષની તપશ્સર્યાનું ફળ મૂક્યું અને એક ત્રાજવામાં લવ સત્સંગનું ફળ મૂક્યું તો એમ કહેવાય છે કે લવ સત્સંગનું પલ્લું નહી એટલે કોઈ માણસ તપસર્યા કરે તપ કરે ભગવાનનું ભજન કરે એક ને બેહીને તો એનાથી પોતાની એકની મુક્તિ થાય ન થાય એમ નહીં પોતાની એકની મુક્તિ થાય પણ સત્સંગ દ્વારા હજારોને આ લાભ મળે હજારો ઈશ્વર ભજનના માર્ગે કારણ કે સત્સંગ દ્વારા જ ઈશ્વરના નામનો મહિમા સમજાય કે ભાઈ ઈશ્વરના નામનો આવડો મોટો મહિમા છે એ સમજાય છે નાથી સત્સંગથી મહાપુરુષો સમજાવે કે ભાઈ ઈશ્વર નામનો પ્રતાપ જો આપણે આગળ કહી ગયા કે ભાઈ નરસિંહ મહેતાના ગળામાં હાર નાખ્યો દીકરીનું મામે રૂપું શામળસાનું લગ્ન કર્યું પિતાજીનું શ્રાદ્ધ સરાયું એવા બાવન કામ મોટા કર્યા હશેનો પ્રતાપ હતો ઈશ્વર નામનો આવું જ્યારે આપને સાંભળવા મળે ત્યારે ઈશ્વર નામની અંદર આપને પ્રીતિ થાય તો ઈશ્વર નામમાં પ્રીતિ કરાવનાર સંતોનો સત્સંગ છે કોઈ માણસ એવો નથી કે એની અંદર ઊંડે ઊંડે ઈશ્વર ભજનની લગની ન નો હોય ભલે તમને ખરાબ કર્મ કરનારો માણસ લાગતો હોય એમાં આ વસ્તુ પડેલી છે પડેલી છે લગ્ન નામની ચીજ મનુષ્ય માત્રના ઘટમાં સારો હોય તોય ભલે ને ખરાબ હોય તોય ભલે દરેકના ઘટમાં ઈશ્વર ભજનની ની છે પણ સુપાયેલી છે લાકડે લાકડામાં અગ્નિ છે પણ ગુપ્ત છે ગુપ્ત છે છે કોઈને વિચાર આવે કે વાળિયા ઈશ્વર પડી જંગલમાં રહેતો તો લૂંટ કરતો તો માણાને મારી નાખતો તો હવે અહીંયા લગ્ન તો હતી જ હતી જ કોઈને જગાડી નારદ મુનિનો સત્સંગ થયો તો સુતેલી લગાવ જાગી અને ઈશ્વર ભજનમાં લાગ્યો તો વાળીઓ ભીલ મટીન વાલ્મીક ઋષિ થયા રામાયણ જેવું જેણે ગ્રંથ લેખ્યું આ લગ્ન કોને પ્રગટ કરી જ્યારે સત્સંગ થયો ત્યારે પણ કેવા મહાપુરુષનો સત્સંગ કે ઈ ધ્યાનને પામેલા હોય એવા સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન જન હાચા હૃદયવાણી એની પ્રેમ રસ જરતી એના લીએ જગત વિશ્વાસ સુતેલી ભાવનાને સંતો જગાડે છે સંતો જગાડે હૃદયવાણી પ્રેમ રસ જરતી પ્રેમ ભાવથી જે નિથરતા શબ્દો છે એ આપણા હૃદયને ભીંજવી નાખે છે લુખા સુખા શબ્દની કાંઈ કિંમત નથી ભાવથી ભીંજાયેલા શબ્દો છે એ આપણા હૃદયને પલાળી નાખે પલાળી નાખે પલાળી નાખે હૃદયવાણી પ્રેમ ઝરતી એના લીધે જગત વિશ્વાસ એનો વિશ્વાસ કોઈ પણ ને આવે કારણ કે જે સત્ય પ્રિય અને હિતકર વાણી છે સરસ્વતીનું રૂપ છે આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા તે વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા આકાશવાણી છે સંતો બોલે એ વાણી નહીં આકાશવાણી એટલે આત્મ સ્વરૂપમાંથી પ્રગટેલી ધારા જેને શ્રુતિની ધારા કહેવાય છે મોરલી તો બધા વગાડે પણ કૃષ્ણ જેવી થોડી મીઠી વાગે કૃષ્ણની મોરલી એટલે ગીતા જ્ઞાન સમજો હાવ પપોડી હા ધ્યાન રાખતા નહીં કૃષ્ણની મોરલી ગીતા જ્ઞાન સમજ્યો આ જ્ઞાનનો ઘોષ કરી અને કેટલાયને જાગ્રત કરી દીધા અધિકારી બનાવી દીધા બીજી એક નાદ બ્રહ્મની વીણા છે એ વીણા અત્યારે તમારા કટની અંદર કૃષ્ણ બેઠા બેઠા વગાડે છે કદમને જાડવે જાળવે બેહીને મોરલી વગાડી શ્વાસ ને ઉશ્વાસ એ દમ ને કદમ છે આ કદમને જાળવી બેસીને શબ્દ બ્રહ્મ રૂપે કૃષ્ણ અત્યારે નાદ બ્રહ્મની વીણા વગાડે છે અને યોગીઓ સાંભળે છે યોગીઓ સાંભળે છે અને સાંભળી એને કીધું કે જોઈ લો ગગનમાં હેરી જ્યાં મોરલી વાગે છે ઘેરી ઘેરી કોઈ જુઓ ગગનમાં હેરી નાદ બ્રહ્મની વીણા જે ગમે એના મનને ડમ્મર કરી દે કરી દે એ આકાશવાણી બ્રહ્મગીરા બ્રહ્મ સ્વરૂપમાંથી પડતી ધારા બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા મહાપુરુષના ઘટની અંદર એ ધારાનું પ્રાગટ્ય થાય છે તે વિના નહીં સત્ય કે સૌમ્યતા એવી વાણી વગર સત્યનો પ્રકાશ પડતો નથી તે વિના નહીં સત્ય સૌમ્યતા જીવનની અંદર સરળતા નથી આવતી નારદ મુનિના એવા શબ્દો હતા કે વાળિયા ભીલના હૃદયને એક થોડી વારમાં પલટાવી દીધો નિર્ણય ઘરના કહો હવે હિંસા કરે બેઠો ભજનમાં મન લાગી ગયો એવા શબ્દો હતા એવા શબ્દો હતા જે શબ્દ ભજનના પાવર વાળા છે કરન્ટ છે આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા તે વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાશા એ વિના પ્રકાશ પડતો નથી મહાપુરુષોની અનુભવવાણીનો પ્રકાશ પડે છે અનુભવવાણીનો પ્રકાશ પડે છે તે વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાશા બાકી જે અણવિચારી વાણી વહાવે નિરંકુશ કલમ સિતારા નિરઅંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારાજે અંકુશ વગરની કલમે વાતો કરે છે જેમ નદીમાં મર્યાદિત પ્રવાહ આવે તો બરાબર પણ ઓરપુર આવે તો કાંઠાના ગામડાઓ એની સંપત્તિ નહીં તાણી જાય ને હે પછી ગંગા રેલે તોય ભલે ને જમના રેલે તોય ભલે ને કાંઠાના ગામડાને તાણી જાય તો તણાઈને એમ થાય વાંધો ને આપણે ગંગાજીમ તણાણા જઈને એ જેમ તણા ગમે એમ અનુભવ અનુભવ વગરની વાત છે ને એ અંકુશ વગરનો પ્રવાહ છે અંકુશ વગરનો પ્રવાહ છે એ સાત્વિક સંપત્તિનો નાશ કરી નાખે સાત્વિક ભાવનાનો નાશ કરી નાખે અણવિશારી વાણી વહાવે નિરઅકુશ કલમ સિતારા નિરઅંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા અંકુશ વગરનો પ્રવાહ સંપત્તિનો નાશ કરે છે એમ વિચાર્યા વગરનું બોલવું એ ઘણા શ્રદ્ધાળુઓના માર્ગની અંદર અવરોધ થાય છે જિજ્ઞાસુનો ભાવ વધે ઈશ્વરના ચરણે જવા માટે એની ગતિ વધે ભાવના વધે એ જ સત્સંગનો હેતુ છે

જાણે જોના સંસ્કાર જાગે ને પ્રગટે અમર પદની આશા અંતરના ઊંડાણમાંથી તમારો આત્મા જેમ કે આ વાત હાચી અને એ જ હાચી તમારો અંતર આત્મા કબૂલાત કરે એ વાત સાચી હું કહું ને તમે માની લ્યો એ બરાબર નહીં હું કહું અને તમે માની જ લ્યો એ વાત બરાબર નહીં તમારો અંતર આત્મા કબૂલ કરવો જોઈએ તમારો અંતર આત્મા કબૂલ કરવો જોઈએ અંતર ભેદી ઊંડાણમાંથી સાક્ષી દીએ દિલ હાચા જાણે જોના સંસ્કાર જોકાર સત્સંગ સાંભળતા એમ થાય કે આ મેં ક્યાં છે આમ વિચાર કરે ત્યારે સાંભળવાનો યોગ નથી થયો તો ક્યાં સાંભળ્યું છે પૂર્વે પૂર્વના સંસ્કારને મહાપુરુષોનો સત્સંગ જાગૃત કરે છે જાગૃત કરે છે જાણે જોના સંસ્કાર જાગે પ્રગટે અમર પદની એટલે આત્મપદ પ્રાપ્ત કરવા માટેની જિજ્ઞાસા જાગે આવી વાણી શુદ્ધ જન્માવે વાંજણી વાણી નિરાશા દાસ લાભો સંત જનહાસા કરે સત્ય જ્ઞાનના પ્રકાશ આવા મહાપુરુષો સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડે છે સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડે છે એ અનુભવવાણી છે એવા સદ્ગુરુના સત્સંગ વિના સત્સંગ એટલે ખાલી વાતું એ નથી આ તો પદ સમજાવવા માટેની વાત છે પણ ખરો સત્સંગ આ સત્સંગ દ્વારા સતેવો આત્મા એ આત્માનું સંગી આપણું મન બને એને મહાપુરુષો સત્સંગ કે છે આ સત નો કાયમ મનથી સંગ કરવો સત એવો આત્મા આત્માનો મનથી કાયમ સત્સંગ કરો તો તમે સત્સંગી હાચા તો તમે સત્સંગી હાચા જે મન અટાણું તમારું ઇન્દ્રિયો છે એનું વિષય સંગી છે એના કાર્યો સંગી છે એ મનને સતનું સંગી બનાવવું છે સત સતે ઈશ્વર છે ગાંધીજીનો મુત્રાલેખ મૂત્રલેખ સત્ય એ જ ઈશ્વર તો સત્ય હું જેનો નાશ ન થાય એ સત્ય જેનો નાશ થઈ જાય એ અસત્ય તો તમારામાં એવું હું તત્વ છે ગોતોને જેનો નાશ નથી થતો તમારામાં એવું હું તત્વ છે ગોતોને જેનો નાશ નથી થતો તમારો પ્રાણાત્મા તમારો આત્મા એ અજર અમર છે દેહનો નાશ થાય એટલે એવું નહીં સમજતા આત્માનો નાશ થઈ ગયો એક પાણીનો ખાડો ભર્યો હોય એમાં સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય પણ ખાડો સુકાઈ જાય એટલે પ્રતિબિંબ દેખાતું બંધ થયું બરાબર ખાડો સુકાઈ ગયો એટલે સૂર્યનો નાશ નથી થયો પ્રતિબિંબ દેખાતું બંધ થયું એમ તમારો દેહરૂપી ખાડો સુકાય એટલે તમારો ચૈતન કાય સૂર્યનો નાશ નથી એ તો અજર અમર છે સતનું સંગી મનને બનાવવું અને આ સતના સંગી બનાવનાર કોઈ ગુરુ મળે ને તો એના ચરણે શીષ નમાવવું એના ચરણે શીષ નમાવું જે આ સતના સંગી બનાવે સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ શબ્દના જ સુરતાથી જાણો જે ગુરુ વસન નો ઘઉં ગાજે અનાદે આપ સ્વરૂપ સત છે સંગ કરે એનો રોજ જીવ પણ મટાડીને જીવે ખરો સત્સંગી તો જ એને લાભુ વખાણે આ સત્સંગ કેરો સાર કોઈ સત્સંગી જાણે જેને લાગ્યો છે રંગ અભંગ તે મહાપદને માણે તજી સર્વે મનનો દોષ જીવ પણ મટાડીને જીવે આ સતનો સંગી બને એ ખરો સત્સંગી છે આ મહિમા માન છે માન છે સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો આ સતનું સંગી મન નો બને ત્યાં સુધી આત્મ સ્વરૂપ સુખ મળતું નથી જેની સાક્ષી તુલસીદાસે આપી છે सोहम अस्मीव्रति अखंडा दीप शिखा सो परम प्रसन्दा आत्मा अनुभव सुख सो प्रकाशा तव भव मूल भेद भ्रम सोहम अस्मी आ चिंतवन थे अनुभव आत्मअुभव सुख मले आ राम अखंड से इति श्री राम सोहम इति श्री कृष्ण इति श्री ब्रह्मा इति श्री विष्णु इति श्री शिवजी महाराज सोहमीति श्री रामदेव जी महाराज जे भगवान क्यों इन सोहमिति श्री तमें, तमें। सदगुरु सत्संग विना आप स्वरूप सुख नहीं पायो अरदम्मा सदगुरु ने परखी दास लाभु को बोध दियो अरदम्मा सदगुरु ने परखी सदगुरु द्वारा आप बोध प्राप्त थियो ત્યારે જન્મ મરણનું કારણ મટ્યું ત્યારે બહુ ચક્રમાંથી જીવ છૂટી ગયો તો સદગુરુને હરદમમાં એટલે નીચ ઘટમાં પરખવાના છે જીવન બાપાએ ગાયું કાયામાં ગુરુ ગોતજ્યો હું કરું મારા વાલાના વખાણ દસમે મોલે એની ડેરી બિરાજે રાગજ્યો ધોળી ધજાનું પરમાણ ગુરુને કાયામાં ગોતજ્યો શું કરું એના વખાણ તો કે કાયામાં ક્યાં ગોતવા પણ મહાપુરુષોના અનુભવની શોખવીટ તો જુઓ કાયામાં ક્યાં ગોતવા કે દસમે મોલે ડેરી બિરાજે તો હવે દસમો મોલ કેને કેવો નવ ઇન્દ્રિયની ઉપર દસમો પ્રાણ ન્યાય એનું અસ્તિત્વ છે આ એને રહેવાનું ઠેકાણું કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ મેં વહા ખોજો तुरंत मिलू में सिन भर की तलाश में मोहे क्या तो ढूंढे बंदे में तो तेरे पास में ना ही में, को में, ना में जोग संन्यास में सब श्वास की श्वास में आ दसमो मोल आ दसमो मोल दसमा मोल एनी डेरी बिराजे पर राग जो धोली धजा नु परमाण ध्यान मूर्ति તમને જે સદગુરુ મળ્યા એ જળબુંદનો બનેલો સદગુરુનો દેહ ધ્યાનની મૂર્તિ એને બનાવજો એને બનાવજો રાખજો ધોળી ધજાના પરમાણ મને મારા મોહન બાણ મને માયરા પ્રીતમ બાણ શામળા તારી શોભાના હે વાયલમ તારી પણ આ બધી ખબર કઈ પડી કે ગુરુ મળ્યા ને ગુરુ ગમ જડી મટી ગઈ મારા મનની તાણાવાણી દાસી જેવણ ભીમને શરણે આશે પ્યાલો પાયાના પ્રમાણ ગુરુ મળ્યા ને ત્યારે આ ગમ ચડી અને મારા મનની બધીય તાણાવાણી સદગુરુ મળ્યા ને એને તાણાવાણી મટી બાકી તો માળા ધર્મ અને ભક્તિના માર્ગની અંદર આવીને એ ક્ષેત્રમાં આવીને વિવાદ કરે છે મારો ધર્મને તારો ધર્મ ને અમારા ભગવાનને તમારા અરે ભાઈ બધા એક જ છે હું કામ વાદ કરો છો શા માટે વાત કરો છો બધાના એક જ છે પણ આ ખબર નથી ત્યાં સુધી લોકો ઈશ્વર વિશે પણ વાત કરે હવે ઈશ્વર એક છે એનો વાદ જ ન કરવાનો હોય એનો વાદ જ ન કરવાનો ભલે ને એના નામ અનેક રૂપ અનેક પણ અનેક નામ અને અનેક રૂપનો સ્વામી એક છે આવું તો સમજો આવું નહીં સમજાય ત્યાં સુધી તમારા ધર્મ ઝઘડા કોઈ દી મટવાના જ નથી આવું નહીં સમજાય ત્યાં સુધી ધર્મ ઝઘડા કાયમ જગતમાં ઉભા રહેવાના આવું સમજાઈ ગયું એને ઝઘડા મટી ગયા આવું સમજાઈ ગયું ઝઘડા મટી ગયા આપણે સૂર્ય વિશે સમજાણું છે સૂર્યનો આપણે વાત કરીએ છીએ કે તમારે કેવો ઉગે હે ભાઈ અમારે તો બહુ પ્રકાશ વાળો ને હમણાં ગરમી વાળો ઉગે તમારે તમારા ગામમાં કેવું ઉગું ગયા અમારે પાછા કાકા કરે ઉગે કે અમારે મોટા હતા આંબલી ઉગે બધા ને ખબર નથી આંબલી કાકાન કરે એ ઉગે પરદેશવાળા કોઈ વાત કરે છે તમારા ભારત કરતા અમારો લંડનનો સૂર્ય વધારે હારો અમેરિકાવાળા કે તમારા કરતા તમારે બહુ સારો કોઈ સૂર્યનો વાત કર્યો કેમ નથી કરતા બધાને ખબર છે કે એક જ દાદો બધી ઉગે છે બધા નથી ખબર કે એક જ દાદો બધી ઉગે છે એક જ આખા જગતને અંજવાળું કરે છે એટલે એનો વાત નથી કરતા તો ભલામણા રામ કયો કૃષ્ણ કયો અલ્લાહ કયો ગોટ કયો જર્થોસ્થ કયો હે બ્રહ્મા કયો વિષ્ણુ કયો શિવ કયો રામદેવજી મહારાજ કયો એકનું એક તત્વ છે એકનું એક તત્વ છે જુદો નથી તો ક્યાં તમે લેવા જાઓ બીજો નથી તો ક્યાં લેવા જાઓ પણ આ નથી ખબર એટલે લોકો એના વાદ વિવાદ કરે છે ધર્મ ઝગડાઓ માંડે છે ઈશ્વરનો વાદ જ ન કરાય એ વિશે ઝઘડો જ ન કરાય એવી સમજણ દરેકને હોવી જોઈએ આ તમને જે રૂપ વાલું લાગે એ ભજો પણ એને ઓળખજ્યો નરસિંહ મહેતાએ ગાયું એલા નામ પામ્યો પણ રામને ન લહ્યા તો તારું વૈષ્ણવ પદનું લાજે નામ નામને પામ્યો પણ નામના નામીને જ ન ઓળખ્યો રામ નામ લ્યો કૃષ્ણ નામ લ્યો હરિ નામ લ્યો નારાયણ નામ લ્યો બ્રહ્મા નામ લ્યો વિષ્ણુ નામ લ્યો શિવ નામ લ્યો જે નામ લ્યો એ નામ નામી તમારો આત્મા છે નામનો નામી તમારો આત્મા છે આ સમજાય છે તો તમને ઈશ્વર વિશે ક્યારેય વાદ ન થાય ને ઈશ્વર વિશે તમને ક્યારેય એવા ઝઘડાઓ નહીં થાય માટે આ જ એને સમજાઈ ગયો બધારો બાપુ એટલે આ જ એને સમજાઈ ગયું આજ એને નક્કી થયું એને ઈશ્વર વિશે કોઈ બી વાત જ નથી ઈશ્વરનો વાદ ન કરાય એને ભજી લેવાય એને ભજી લેવાય ને ભજી લે એ ભાઈડ્યો ભજી લે એ ભાઈડ્યો છે વાદ કરે કાંઈ કાંઈમાં આવતું વાદ વિવાદ મત કરો ભાઈ અંતરથી આપ ઉટાળો પૂર્ણાનંદ પુરુષોત્તમ પોતે બાહિરને ભીતર એક બ્રહ્મભાળો ભ્રાતિને ભેદ ભીતર ભ્રમણાં છોડી દે તારા ચિતળડાનો શાળો એ આવા મહાપુરુષના વચન વિચારી જ્ઞાન હિમાળે તમારા મંડળાને ગાળો પણ વાદ વિવાદ મત કરો ભાઈ વાદ વિવાદ છોડો ઈશ્વરનો કોઈ દી વાદ ન કરવો અને વાદ કરે એનાથી મોટો અજ્ઞાની કોઈ નહીં એનાથી મોટો અજ્ઞાની કોઈ નહીં કોઈ દિવસ ઈશ્વરનો વાદ જ ન કરાય અને વાદ મટાડવો હોય તો નિરાય તે નવરાય હોય તે ગીતાજી વાંચજો ને નિરાય તે નવરાય હોય તે ગીતાજી વાંચજો ને વાદ મટાડવો હોય તો ગીતાજીમાં ભગવાને શોખું લખ્યું દેવરૂપે ભજે તોય હું ફળ આપું દેવી રૂપે ભજે તોય હું ફળ આપું ઈશ્વર રૂપે ભજે તોય હું ફળ આપું અર્જુન મારા સિવાય કાંઈ નથી જે રૂપે ભજે અર્જુન એ રૂપે હું જ ફળ આપું આવું ગીતાજીમાં બોલ્યા છે તો શા માટે તમે વાત કરો છો જો ગીતાજીનું વચન તમને માન્ય હોય તો તમે શા માટે ઈશ્વરનો વાત કરો ભાઈ અને શું ફાયદો વાદ કરવાથી શું ફાયદો વાદનું પરિણામ વાદ જ હોય વાદનું પરિણામ વાદ જ હોય એનું પરિણામ સારું ન આવે એક હિન્દુ અને મુસલમાન બે મિત્ર હતા મુસાફરીમાં નીકળ્યા તો રસ્તે જાતા એક તુલસીનો કાઠ છોડ એટલે હિન્દુ કે અમે આને માતાજી રૂપે પૂજીને ને રોજ આની આરતી પૂજન ઇન્દુડાએ એ ઘાસ ક્યાં દેવ આવડો આ પેગે લાગ્યો તો એને પગવતી કચરી નાખ્યા ત્યાંથી એક કોક રાતો પાણો આવ્યો કે આને પણ અમે દેવ માની પગે લાગ્યો ગયો એટલે આને માથે પેશાબ કર્યો આગળ આવ્યા મોટું બધું ખાજવણીનું થૂમડું આવ્યું ખાજવણીમાં ખબર પડે એટલે હિન્દુ કહે અમારા મોટા મોટા દેવ આને અમારા અડાય નહીં ઓલો મુસલમાન ખીજાણો ને બધાય લુકડા કાઢીને માથે આળો ને ભાઈ ખંજવાળી ઉપડી એ ઇન્દુડા તેરા દેવકો પાસા બોલા લે એ ઇન્દુડા તારા દેવકો પાસા બોલાલે કે હવે ખેર શેર માનતા કરી તે પાછા ઓળજીયા તને ભૂવું પડશે એટલે આવા વાદના પરિણામ વાદ જ હોય એ વાદના પરિણામ વાદ જ હોય છે ભક્તિ છે એ તો શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાનો વિષય છે હે શ્રદ્ધાનો વિષય શ્રદ્ધા હતી તો કોલવાને માટે આખું દ્વારકામાં દેવળ ફેરવી દીધું દ્વારકામાં દેવળ ફેરવી દીધું શિવલિંગમાંથી પ્રગટ થઈ અને દૂધ પી લીધું આ તો શ્રદ્ધાનો વિષય છે ભાવનાની વાત છે પણ નામના નામીને ઓળખવાને માટે કોઈક એવા ગુરુ પાસે જાય જોઈ એવા સદગુરુ સંતનું શરણ સેવજ્યો જે નામનો નામી ઓળખાવે નામનો નામી આપણો શુદ્ધ ચૈતન આત્મા છે આત્મા છે લીલો ને પીળો લાલ સફેદો ચેતન વરણે નથી કાળો પાસ તત્વના પડદામાં બોલી રહ્યો છે પણ દેખાતો નથી બોલનહાર બીજો નથી શે પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો આને આગો આગો જઈને ગોતે આપમાં છે ઓળખાતો નથી પાવક રહ્યો જેમ પાણે કહે કાળો રામ કોઈ સદ્ગુરુને ઓળખો તો ઓળખાવે એ ધાણે સાધુ સંસારિયામાં આવા હમજો તો કોક ઠેકાણે લીલોને પીળો લાલ સફેદો ચેતન વરણે નથી કાળો પાસ તત્વના પડદે બોલે જેમ વાદળની ઓથે વર્ષાળો વાદ વિવાદ મત કરો ભાઈ ઊંસનીશમાં એક જ આત્મા નથી વ્રદ્ધ જોબન કે બાળો હિન્દુ અને તુરકનું એક જ આશ્રમ જેમ એક ધાતુનો ઢાળેલો ઢાળો હિન્દુ ક્યો મુસલમાન કયો યહૂદી કયો પારસી કયો બધાયનો ઘડનારો એક જ છે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન જ્યાંથી યહૂદી પારસી ત્યાંથી કિરસ્તાન આ તો અહીંયા આવતા નાથ પડી નોખી માતો બધાને હરખા જણે સદગુરુ મળે હાચા તો બધાયને હરખા ગણે હાછી હોય જેની વાસા એ મુખથી જૂઠું કોઈ દી ન ભણે કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ ને કોઈ શેખ જ્ઞાન દ્રષ્ટિથી વિચારો આત્મા નો એક આ તો અજ્ઞાની ને મન જુદા જ્ઞાની કેને જુદા ગણાય કોને જુદા ગણવા એક ધાતુ નો ઢાળેલો ઢાળો મૂળ વચનમાં જુઓ વિચારી પ્રેમ ભક્તિ ઉપર વટ વાળો કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા એ મૂળ શબ્દ ને સંભાળો જેમ ભક્તિ ઉપર વટ વાળ્યો છે મૂળ વચનમાં જોવો વિચારી સત્ય નામ એ મૂળ વચન છે નામ એ મૂળ વચન છે આ મૂળ વચનમાં જેનું ધ્યાન પોડ્યું એને કોઈએ મૂળ વચન કીધું ગંગા સતીએ વચન કીધું કબીર સાહેબે સતનામ કીધું ગુરુ નાનકે નિજનામ કીધું એને જ નરસિંહ મહેતાએ કેદારો કીધો એને જ દાડા મેકરણે જી નામ કીધું આ એક જ નામના જુદા નામ આપી ભગવાન શિવજીએ ભીષ્મ કંકણ કીધું આ એક જ વસ્તુના જુદા જુદા નામ આપી અને સંતોએ ગુણ ગાયા છે જે નામ આપ્યા છે એ તત્વરૂપે તમારા પ્રાણમાં અટાણે ફડાકા મારી રહ્યો છે તમારા પ્રાણમાં ફડાકા મારી રહ્યો છે એ ગતિ બતાવનાર કોઈ ગુરુ મળે તો જીવનો જન્મ જન્મનો ભટકાર મટી જાય ધ્યેય હાસલ થઈ જાય તો જે દી ઓળખાણ થાય જે દી પ્રતિથી થાય તે ઘટમાં થાય જેને ઓળખાણો એને નિજ ઘટમાં જ ઓળખાણો છે ન્યાજ પ્રતિથી થઈ છે ન્યાજ ફેરો છે તો ધન્ય છે જેને મહાપુરુષો સંતોમાં ભાવ જાગ્યો આ સમજણ સમજવા માટેની લગ્ન લાગી એને બાપા ધન્ય છે એના માતા પિતાને ધન્ય છે એની કમાઈને ધન્ય છે મનુષ્ય અવતાર મળ્યો ફેરો સફળ છે ન કરતો મનુષ્ય અવતાર મળ્યો તો એ નહીં કરવાના કર્મ કરીને જીવ જાય અને છેલ્લે પાછો અધોગતિને માર્ગે આયલો જાય તો ભાવ પ્રેમ રાખી આ કમાણી કરી લે એને ધન્ય છે એની કમાઈ સફળ છે સદગુરુ દેવકી